નમસ્તે બાળકો ગિર્ઝાર સ્કૂલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ છમાં સ્વાધ્યાય પુથીમાં ચેપ્ટર પાંચ પાયાના આકારોની સમજૂતી વિશે એમાં આપણે એકથી અડતાલીસ નંબરના પ્રશ્નો આગળ ભણી ચૂક્યા છે હવે પ્રશ્ન નંબર ઓગણપચાસથી ભણીશું પ્રશ્ન નંબર ઓગણપચાસ વ્યાખ્યા આપો લંબરેખાઓ બે રેખાઓ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો નેવું અંશનો હોય તો આ રેખાઓને લંબરેખા કહે છે એટલે કે આ બે જે રેખાઓ છે એ એકબીજાને એવી રીતે છેદે છે કે એમના દ્વારા રચાતો ખૂણો નેવું અંશનો હોય એટલે કે કાટખૂણો થતો હોય તો આ રેખાઓને લંબ રેખાઓ કહે છે આ લંબ રેખાઓને આપણે રેખા એ બી લંબ રેખા સીડી દ્વારા દર્શાવી શકીએ છીએ પ્રશ્ન પચાસ જો એ બી રેખા એ સીડી રેખાને લંબ રેખા હોય તે તેને એ બી લંબ સીડી લખાય સાચું કે ખોટું તો એને એ બી લંબ રેખા રેખા એ બી લંબ રેખા સીડી લખાય માટે આ વિધાન સાચું છે પ્રશ્ન એકાવન નીચેની પ્રતિકૃતિઓ લંબરેખાઓ દર્શાવે છે કે નહીં તે હા કે ના લખી જણાવો આ પ્રશ્ન બાળકો આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચમાં કરી ચૂક્યા છે માટે તમે આ જાતે કરી શકશો પ્રશ્ન બાવન જો રેખાખંડ ખંડ એ બી એ રેખા ખંડ એમ એન પર બિંદુ પી પરનો લંબ ત્રિભાજક હોય તો આપેલમાંથી શું સાચું છે જો રેખાખંડ એબી એ રેખાખંડ એમ એન પરનો લંબદ્રિભાચક હોય તો એ લંબ ત્રિભાચક રેખાખંડ એમ એનને બે સરખા ભાગમાં વેચશે એટલે કે બે સરખા ભાગમાં વેચશે એટલે રેખાખંડ એટલે એમપી વત્તા પી એન બરાબર એમ એન થશે માટે ત્રીજા નંબરનું સાચું છે ત્રિકોણનું વર્ગીકરણ બાળકો આપણે ત્રિકોણના વર્ગીકરણ વિશે આગળ સમજી ચૂક્યા છે કે ત્રિકોણના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તો ત્રિકોણના પ્રકાર ખૂણાઓ અને બાજુઓના આધારે પાડવામાં આવે છે હવે પ્રશ્ન ચોપન તો બાજુઓના આધારે ત્રિકોણના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા તો ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે બાજુઓના આધારે વિષમ બાજુ ત્રિકોણ સમત્રી બાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ હવે એની વ્યાખ્યા એ આ વ્યાખ્યા આપણે વિડીયોમાં પણ બધા સમજી ચૂક્યા છીએ કે વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય તો જેની ત્રણેય બાજુઓનાની લંબાઈ સરખી ન હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય સમદ્રી બાજુ ત્રિકોણ કોને કહેવાય તો જેની બે બાજુ જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓની લંબાઈ સરખી હોય તો તેવા ત્રિકોણને સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાય બાજુ ત્રિકોણ કોને કહેવાય તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ સરખી હોય તેવા ત્રિકોણને બાજુ ત્રિકોણ કહેવાય તો એના આધારે બાળકો તમે પ્રશ્ન છપ્પન અને સત્તાવન લખી શકશો હવે પ્રશ્ન અઠાવન તો ખૂણાના આધારે ત્રિકોણના કયા કયા પ્રકાર પડે છે તો ખૂણાના આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એ વ્યાખ્યા પણ આપણે વિડીયોમાં આગળ સમજી ચૂક્યા છીએ લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય તો જે જે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ નેવું અંશ કરતાં ઓછું હોય તો તે તો તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ કોને કહેવાય જો ત્રિકોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય જો ત્રિકોણ જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવું અંશ કરતાં વધુ હોય તો તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય એવી જ રીતે બાળકો તમે સાઠ નંબરનો પ્રશ્ન કરી શકશો હવે પ્રશ્ન નંબર એકસઠ પ્રશ્ન નંબર એકસઠ સાત પોઈન્ટ પાંચ સેમી આઠ સેમી અને દસ સેમી બાજુઓના માપ ધરાવતા ત્રિકોણનો પ્રકાર જણાવો તો અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા નથી માટે આ વિષમ બાજુ ત્રિકોણ થશે હવે પ્રશ્ન બાસઠ ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી બરાબર અંશ અને એ બી બરાબર બીસી તો આ ત્રિકોણનો પ્રકાર જણાવો તો અહીંયા આપણને એક ખૂણો નેવું અંશનો આપેલો છે અને એની બે બાજુઓ સરખી આપેલી છે તો જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેને સમુદ્રી બાજુ ત્રિકોણ કહેવાય માટે આ સમુદ્રી બાજુ ત્રિકોણ થશે અને જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આપેલો હોય તો આ તો એ ત્રિકોણ કાટખૂણો થશે માટે આ ત્રિકોણ સમુદ્રી બાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ થશે પ્રશ્ન ત્રેસઠ જો કોઈ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપ શાહી ઠંશ હોય તેને ખાલી જગ્યા અને ખાલી જગ્યા કહેવાય તો જેને જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપ શાહી ઠંશ હોય તો એક તો પહેલાં એ લઘુકોણ ત્રિકોણ થશે અને બીજું સમ બાજુ ત્રિકોણ થશે કેમકે એની ત્રણેય બાજુઓ સરખી હશે એવી જ રીતે પ્રશ્ન ચોસઠ પાસઠ અને છાસઠ તમે લખી શકશો પ્રશ્ન નંબર સડસઠ ત્રિકોણનો પ્રકાર જણાવો અહીંયા બાળકો તમારે ત્રિકોણનો પ્રકાર જણાવવાનો છે પહેલો ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર બી બરાબર એસી એટલે કે અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી આપેલી છે માટે આ સમબાજુ ત્રિકોણ થશે અને જેની ત્રણેય બાજુઓ સરખી હશે એવો ત્રિકોણ બીજો કયો થશે તેની ત્રણેય બાજુઓ સરખી છે માટે એના ત્રણેય ખૂણા પણ સરખા થશે એટલે લઘુકોણ ત્રિકોણ થશે ત્રિકોણ એ બીસીમાં બીજા નંબરનો ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી નેવું અંશ છે તો એ કયો ત્રિકોણ હશે તો કાટકોણ ત્રિકોણ હશે પ્રશ્ન ત્રણ ત્રિકોણ એ બીસીમાં માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર ચાલીસ અંશ અહીંયા આપણને માપખૂણો એ અને માપખૂણો બી ચાલીસ અંશ આપેલો છે તો એ કયો ત્રિકોણ થશે એક તો સમદ્રી બાજુ ત્રિકોણ થશે અને બીજો ગુરુકોણ ત્રિકોણ થશે કેમ કે એના બે ખૂણાઓનો સરવાળો કરતાં આપણને કેટલો મળશે એસી અંશ મળશે તો એનો ત્રીજો ખૂણો આપણને કયો મળશે સો અંશ મળશે માટે એનો એક ખૂણો આપણને ગુરુકોણ ત્રિકોણ મળ્યો માટે એક ત્રિકોણ એ ગુરુકોણ ત્રિકોણ પણ થશે હવે પ્રશ્ન ચાર નંબર ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર સાહીઠ અંશ તો કયો ત્રિકોણ થશે તો જે ત્રિકોણના બે ખૂણાઓ સાહીઠ અંશ હોય તો એનો ત્રીજો ખૂણો પણ સાહીઠ અંશ હશે માટે તે ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ થશે અને ક્ષમબાજુ ત્રિકોણ પણ થશે પાંચ નંબર ત્રિકોણ એ બી રેખાખંડ એ નોટ ઇક્વલ ટુ રેખાખંડ બીસી નોટ ઇક્વલ ટુ રેખાખંડ સીડી એટલે કે અહીંયા ત્રિકોણ એ બી એની ત્રણેય બાજુઓ સરખી નથી તો કયો ત્રિકોણ થશે વિષમ બાજુ ત્રિકોણ થશે છ નંબર ત્રિકોણ એ બીસીમાં એ નોટ ઇક્વલ ટુ એસી પરંતુ બીસી ઇક્વલ ટુ એસી અહીંયા ત્રિકોણ એ બીસીમાં એ અને એસી સરખા નથી પણ બીસી અને એસી સરખા છે માટે કયો ત્રિકોણ થશે તો સમદ્રી બાજુ ત્રિકોણ થશે આવી રીતે તમે કરી શકશો હવે ચતુષ્કોણ ચતુષ્કોણ અડસઠ નંબર ચતુષ્કોણ એ ખાલી જગ્યા ધરાવતો ખાલી જગ્યા બાજુઓ ધરાવતો બહુ કોણ છે તો ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય તો ચાર બાજુઓ હોય ચતુષ્કોણમાં પ્રશ્ન નંબર ઓગણસા ઓગણ આપેલ ચતુષ્કોણ માટે માંગ્યા મુજબ જવાબ આપો અહીંયા આપણે ચતુષ્કોણની બાજુઓ ચતુષ્કોણના ખૂણા માપ સાથે લખવાના છે અને ચતુષ્કોણના વિકર્ણો પણ લખવાના છે તો ચતુષ્કોણની બાજુઓ કંઈ થશે તો રેખાખંડ એ રેખાખંડ બી રેખાખંડ સીડી અને રેખાખંડ એ આ ત્રિકોણની બાજુઓ થશે હવે ચતુષ્ આ ચતુષ્કોણની બાજુઓ થશે હવે ચતુષ્કોણના ખૂણા માપ સાથે લખવાના છે તો ચતુષ્કોણનો પહેલો ખૂણો કયો છે તો ખૂણો એ ખૂણો એ ખૂણો એ અથવા એને બીજી કેવી રીતે લખી શકાય ખૂણો બી એ ડી તો ખૂણો એ અથવા ખૂણો ડી એ બી અથવા બી એ પણ લખી શકાય જે નેવો અંશનો છે એવી જ રીતે ખૂણો બી અથવા ખૂણો એ બી સી બરાબર નેવું અંશ ખૂણો સી બરાબર નેવું અંશ અને ખૂણો ડી બરાબર પણ નેવો અંશ થશે હવે ચતુષ્કોણના વિકર્ણો ચતુષ્કોણના વિકર્ણો એટલે કે સામસામેની બાજુઓ એટલે કે વિકર્ણો પહેલું વિકર્ણ થશે રેખાખંડ ખંડ એસી અને બીજું વિકર્ણ થશે રેખાખંડ ખંડ બીડી પ્રશ્ન સિત્તેર થી પંચોતેર સુધી તમે લખી શકશો અહીંયા વ્યાખ્યા આપો સમાંતર બાજુ ચતુષ્કોણ સમજુ ચતુષ્કોણ અને સમલમ ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય અથવા સામ સામેના ખૂણા સરખા હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની એટલે કે આ સામસામેની જે બાજુઓ છે એ સરખી હોય અને એકબીજાને સમાંતર હોય અને એમના સામ સામેના ખૂણા સરખા હોય એટલે કે ખૂણો આ અને આ એ પણ બે સરખા હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે હવે સમ બાજુ ચતુષ્કોણ ચાર સરખી બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે એટલે કે જે ચતુષ્કોણમાં ચાર બાજુઓ સરખી હોય અને એક એની સામસામેની બાજુઓ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે સમલમ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બે બાજુઓ સમાંતર હોય છે તેને સમલંબ ચતુષ્કોણ કહે છે